વાત કરવી છે સ્વાદના નામે ગુજરાતીઓને લૂંટતા કોલ સેન્ટરની કારણ કે અત્યાર સુધીમાં આપણે ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના અનેક કાંડ વિશે સાંભળ્યું છે પરંતુ ગુજરાતમાં એક એવું કોલ સેન્ટર સામે આવ્યું છે જેમાં સ્વાદના શોખીનોને ભોજનના નામે ફોન પર લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવે છે ત્યારે શું છે સમગ્ર મામલો આવો જોઈએ શું તમે ખાવાના શોખીન છો શું તમે દર અઠવાડિયે બહાર જમવાનું પ્લાનિંગ બનાવો છો શું તમે એક ગુજરાતી છો તો ભાઈ હવે જરા ઓનલાઈન લાભ ખાટવાની લાલચમાં ન ભરાતા કારણ કે તમારી લાલચને હથિયાર બનાવીને લૂંટનારા ગુજરાતમાં સક્રિય થયા છે ઘટના એવી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાતની અલગ અલગ નામાંકિત રેસ્ટોરન્ટો અને હોટલોના નામે છેતરપિંડી કરતું એક કોલ સેન્ટર શરૂ થયું છે અને અત્યાર સુધીમાં આ લૂંટારુઓએ લાલચો અને મોટી મોટી સ્કીમો આપીને અનેક અમદાવાદીઓની જીવનભરની કમાણી પડાવી લીધી છે અનેક લોકોને કંગાળ કરી નાખ્યા છે ગુજરાતી એટલે ખાવાના શોખીન અને તેમાં પણ લોકડાઉન આવ્યું એટલે ઓનલાઈન ખાવાની વસ્તુઓના ઓર્ડર કરવામાં પણ માહેર બન્યા અને આ જ ફાયદો સોશિયલ મીડિયામાં ઠગ ટોળકી અપનાવ્યો લોકોને લૂંટવાની આ મોડસ ઓપરેન્ડી અંગે વાત કરીએ તો કૌભાંડીઓ સોશિયલ મીડિયામાં જાણીતી હોટલ રેસ્ટોરન્ટના ડમી પેજ અને એકાઉન્ટ બનાવે છે આ એકાઉન્ટમાં તેઓ લોકોને નવી નવી સ્કીમો આપે છે જેમાં એક ફિક્સ થાળી સાથે બે થાળી ફ્રીની લાલચ આપે છે અને આ જ સ્કીમની લાલચમાં કોઈ આવી જાય અને આપેલી લિંક પર અપ્લાય કરે તો તેની પાસેથી ઓટીપી માંગવામાં આવે છે આમ કોઈ પણ વ્યક્તિ લાલચમાં પોતાનો ઓટીપી આપી દે છે અને ઓટીપી આપતા જ ગણતરીની સેકન્ડોમાં તેનું બેંક એકાઉન્ટ ખાલીખમ થઈ જાય છે આ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડીના અનેક કિસ્સાઓ જાણીતી અતિથિ રેસ્ટોરન્ટના નામે પણ થયા ત્યારે આ રેસ્ટોરન્ટના સંચાલકોએ આ છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે ઘણા લોકો સિનિયર સિટીઝન એવા પણ આવ્યા છે મારી પાસે કે બિચારાના પેન્શનમાંથી ચાલતું એ લોકોના બી પૈસા કપાઈ ગયા છે પણ વારંવાર પોલીસ સ્ટેશન જવાથી એમને ધક્કા બહુ પડે છે એટલે ફરિયાદ કરવાનું એવોઇડ કરે છે છતાં એક બેને હિંમત રાખીને ફરિયાદ કરી છે ઘાટોડિયા પોલીસ સ્ટેશનની અંદર એ લોકોએ સાયબર સેલમાં પણ ફરિયાદ આપેલી છે એનું ટોટલી ફંડ કપાઈ ગયું છે 63,000 રૂપિયા એ આરી નકલ છે આખી એની અંદર સ્ટેપ બાય સ્ટેપ પેટીએમ થયું એસ બેંક થ્રુ બધા પૈસા કપાઈ ગયા છે અને બેલેન્સ છેવટે નીલ થઈ ગયું છે ફેસબુકમાં એવરી ડે નવા નવા પેજ કરીને પોસ્ટ કરે છે એની અંદર મોબાઈલ નંબર દર વખતે અલગ અલગ હોય છે ઇવન એ મેલ આઈડી પણ બોગસ બનાવીને લોકોને છેતરે છે અહીં દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે અતિથિ ડાઇનિંગ હોલનું વેબ પેજ દેખાઈ રહ્યું છે અતિથિની જેમ અનેક રેસ્ટોરન્ટના નામે છેતરપિંડી ચાલી રહી છે ઘણા કૌભાંડીઓ તો બુકિંગના નામે લોકોના ડેબિટ કાર્ડના નંબર પણ મેળવી લે છે અને ફોન પર જ બુકિંગની લિંક મોકલી લોકોના એકાઉન્ટ ખાલી કરી નાખે છે જો કે આ પ્રકારની છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવ્યા મહત્વનું છે કે આજકાલ ઓનલાઈન શોપિંગ અને ફૂડના બુકિંગને લઈને સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે કોરોનાની મહામારીની વચ્ચે લોકો હોટલમાં જમવા જવાનું ટાળીને ઓનલાઈન ફૂડની મજા માણી રહ્યા છે પરંતુ હવે અથક ટોળકીના કારણે તે મજા સજા બની ગઈ છે હાલમાં સાયબર ક્રાઇમે અરજીને લઈને તપાસ શરૂ કરી છે પરંતુ જોવાનું એ રહેશે કે સાયબર ક્રાઇમ આ પ્રકારના કોલ સેન્ટર અને ઠગ ટોળકીને પકડવામાં સફળ રહે છે કે કેમ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ